મારા પ્રેઝન્ટેશનનો ટોપિક છે સર્વેક્ષણ હેતુઓ અને તેના લક્ષણો તો જેમના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો જેમના સર્વેક્ષણ હેતુઓ અને લક્ષણો તો તેમાં આપણે મહત્ત્વના મુદ્દાઓ જેમ કે સામાજિક સર્વેક્ષણનો અર્થ પહેલાં જોઈશું તેના બાદ સામાજિક સર્વેક્ષણની વ્યાખ્યા જોઈશું ત્યારબાદ સામાજિક સર્વેક્ષણના લક્ષણો જોઈશું અને તેના પછી સામાજિક સર્વેક્ષણના હેતુઓ વિશે વિગતે ચર્ચા કરીશું તો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યાને જોઈએ જો સૌપ્રથમ પ્રથમ છે આપણે તેની એક ઇંગ્લિશ વ્યાખ્યા છે અને તેના પછી એક ગુજરાતી વ્યાખ્યા છે એટલે કે ઇંગ્લિશ વ્યાખ્યા છે જે આપણે જોઈએ છીએ તો ધ યુકે નેશનલ સેન્સ દ્વારા તે આપવામાં આવેલી છે એટલે કે જે ફેમિલી છે ફેમિલીની જે જીવન ધોરણ છે પછી ધર્મ છે પછી પર્યાવરણીય કોઈ પણ સમસ્યા છે તેના માટે અમુક પ્રકારના સર્વેક્ષણ કરવામાં આવતા હોય છે તો અહીંયા તેની એક આપણે ગુજરાતીમાં વ્યાખ્યા જોઈશું એટલે કે વસ્તી ગણતરી એ દેશની વસ્તીનો એક સત્તાવાર સર્વ સર્વે છે જે ત્યાં કેટલા લોકો રહે છે તે શોધવા માટે અર્થાત લોકોની ઉંમર કેટલી છે કોઈ પણ પર્યાવરણ ઇસ્યુ હોય વગેરે તેમના પર એક સર્વે કરવામાં આવે છે જેને અહીંયા આપણે સામાજિક સર્વે તરીકે ઓળખીએ છીએ અહીંયા આપણે જે નાનો ફોટો છે તેમાં જોઈ શકીએ છીએ કે જેમ કે ધર્મના નામે અમુક કેટલા ટકા લોકો રહેતા હોય છે જેમ કે રેડ છે ગ્રીન છે એવા કલર જે આપણે જોઈ શકીએ તે રીતના સર્વેક્ષણ થતો હોય છે

તો કે વસ્તી હવે બે પ્રકારની હોય છે કાં તો સેન્સસવાળી વસ્તી હોય અર્થાત સંશોધનવાળી વસ્તી હોય તો કે સેન્સસવાળી વસ્તી એટલે આપણે જ્યારે સો ટકા લોકોને મળીએ છીએ અને ત્યારે એના ડાટા જે આપણે ભેગા કરીએ છીએ અને ત્યારે જે આપણે માહિતી મેળવીએ એટલે કે તેને સેન્સસવાળી વસ્તી કહેવાય તેમાં ઘણી બધી ભૂલો પણ હોય અર્થાત આપણે એવું ધારીએ છીએ પણ જ્યારે આપણે સામાજિક હેતુને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ જ્યારે વસ્તી ગણતરી ત્યારે ચોક્કસ પ્રકારની લોકો પાસે આપણે માહિતી મેળવતા

કે જેમ કે ધર્મના નામે આપણે જોવા જઈએ તો કે હિન્દુમાંથી પાંચ લોકોને મળવાનું મુસ્લિમ માંથી એટલે કે દરેક કાસ્ટને ને મળવા એ રીતના પછી મહિલાને મળવાનું વૃદ્ધોને મળવાની તેના કઈ પણ પ્રકારના સવાલ હોય તે જાણવાનું અને સવાલમાં એક ખાસ વાત કે જે વીતી ગયું તેને ધ્યાનમાં લેવામાં આવતું નથી જેમ કે યુદ્ધો થઈ ગયા તો તેને ધ્યાનમાં લેવામાં આવતા નથી પણ કેવી વસ્તુ તો કે હાલમાં તેમને વધતા જતા જે ભાવ છે તેના વિશે તેમનું શું કહેવું છે તેવા વગેરેના જે વર્તમાન સ્થિતિ સાથે જે પ્રશ્નો સંકળાયેલા હોય જેને મહત્વમાં ધ્યાનમાં લેવામાં આવે છે પછી ચોક્કસ અવલોકન પ્રશ્નાવલી તો કે આપણે પ્રશ્નનું જે એક જે પેડ હોય એટલે કે એમાં બધી વસ્તુ જે લખેલી હોય તેના આધારે થતી હોય છે આપણે કોઈ વ્યક્તિને મુલાકાત કરીને કરતા હોઈએ છીએ નિરીક્ષણ એટલે કે આ પ્રકારના ચોક્કસ સાધનોનો ઉપયોગ થઈ અને આપણે સામાજિક સર્વેક્ષણ કરતા હોઈએ છીએ

તો કે પ્રથમ છે નિર્ધારિત વસ્તી અથવા સમસ્તી અથવા તેમનો વિસ્તાર નક્કી હોય છે જેને નક્કી કરી દેવામાં આવતું હોય છે ત્યારબાદ વર્તમાન સામાજિક જીવન સાથે સંબંધિત એટલે કે સામાજિક સર્વ સર્વેક્ષણ ભૂતકાળની બાબતને લઈને સર્વેક્ષણ કરતું નથી ઉદાહરણ તરીકે પ્રથમ વિશ્વયુદ્ધ બીજું વિશ્વયુદ્ધ ત્યારબાદ જે ભૂતકાળની ભૂતકાળમાં જે બની ગયું તેમને ધ્યાનમાં લઈને સર્વેક્ષણ કરવામાં આવતું નથી પણ વર્તમાનની બાબત સાથે તે સુલગ્ન હોય છે અર્થાત વર્તમાનની બાબત સાથે તે સંયોગ્ય હોય છે એટલે કે વધતી જતી ભાવ વધારી જેમ કે ભાવ સપાટી છે ભાવ વધારો છે ભાવ વધારો વિશે તમારું શું કહેવું છે તમે શું ઈચ્છો છો વગેરે પ્રશ્નોને લઈને સર્વેક્ષણ થતું હોય છે

જેમાં સ્ત્રી પુરુષની બાબતોમાં ઘણા અસમાનતાના પ્રશ્નો ઉદભવતા હોય છે જે આપણે વારંવાર સમાચાર વગેરે ન્યૂઝપેપરમાં આપણે જોતા હોઈએ છીએ ત્યારબાદ ગરીબી બેકારી પછી રહેઠાણની સમસ્યા હોય શિક્ષણનું સ્તરમાં સુધારો કરવાનો કોઈ પ્રશ્ન હોય આ સામાજિક વાતાવરણમાં વર્તમાનના લગતા વિવિધ અભિપ્રાયો હોય છે વર્તમાનમાં કોરોનાની પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો કે તેમાં સામાજિક વાતાવરણ એટલે કે તેમાં એવું પણ હોય છે કે સર્વેક્ષણ થતા હોય

તમારા રોજિંદા જીવન પર તેમની શું અસર પડી છે અત્યારે તમે હાલમાં કેટલા લોકો કામ કરી રહ્યા છો એટલે કે મોટા ભાગની જે વસ્તી હતી તો અત્યારે જે કોરોનાની કન્ડિશનમાં મોટે ભાગની વસ્તી ખેતી ક્ષેત્રમાં રોકાયેલી છે એટલે કે તેની માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે સામાજિક વાતાવરણ હેઠળ તેના પછી છે સામાજિક પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓમાં ખાસ કરીને નામ સાંભળતા જ આપણે ખબર પડી જાય કે સામાજિક પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ ખાસ કરીને જેમાં લગ્ન જીવન છે પછી જે મેડાવડા હોય છે વગેરે વિશે તમારું શું કહેવું છે ઘરડા ઘર વગેરે વિશે એના અભિપ્રાય મેળવવા માંગતા હોઈએ ત્યારે સામાજિક સર્વેક્ષણ કરવું પડતું હોય છે જ્યારે આપણે અમુક પ્રશ્ન હોય કે ઘરડા ઘર કેટલા છે પછી અમુક જેવા વગેરેના પ્રશ્નોનું સામાજિક પ્રવૃત્તિઓમાં તેમનો સમાવેશ થતો હોય છે ત્યારબાદ સર્વેક્ષણ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે બે પ્રકારે થતું હોય છે એક આંકડાકીય માહિતી વડે અર્થાત લોકોના અભિપ્રાય વડે તો જ્યારે આંકડાકીય માહિતી વડે અર્થાત લોકોના અભિપ્રાય વડે એટલે કે જ્યારે આપણે તેમના અભિપ્રાય શું હોય છે એટલે કે મુલાકાત દ્વારા તેમનું જે ગણતરી થઈ રહી છે અર્થાત આપણે આંકડાકીય માહિતી વડે એટલે કે ગુણ માહિતી એટલે કે આપણે કોઈ આંકડાની બાબતમાં ખાલી ધ્યાનમાં રાખીને કોઈ પણ ગણતરી કરતા હોઈએ છીએ તો જેને ગુણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે તો વગેરે જેમ કે આંકડાકીય માહિતી વડે લોકોના અભિપ્રાય વડે પછી ઉપયોગના હેતુઓ વડે નિમિ નિયત સમયમર્યાદા વડે સહકારી પ્રયાસ પ્રત્યક્ષ સંપર્ક આમ વગેરે રીતે આપણે સર્વેક્ષણ કરતા હોઈએ છીએ જે તેમના મહત્વના લક્ષણો છે તેના પછી આપણે જોઈશું કે સામાજિક સર્વેક્ષણના હેતુઓ તો સામાજિક સર્વેક્ષણના હેતુ સામાજિક ક્ષેત્રની વિવિધ ઘટનાઓ અને બનાવોનું વિશાલ નિરીક્ષણ કરી માહિતી મેળવવામાં મેળવવા માટે આવે છે વેપાર રાજકારણ શિક્ષણ વિવિધ ક્ષેત્રમાં સામાજિક સંશોધન કરવામાં આવતું હોય છે વગેરે બાબતનો અહીંયા આપણે જોઈશું તો ફર્સ્ટ છે વર્ણનાત્મક હેતુ વર્ણનાત્મક હેતુ એટલે શું તો કે વર્નાત્મક હેતુથી કરવામાં આવેલા સર્વેક્ષણ જરૂરિયાતના પાયા ઉપર રચેલા રચાયેલા હોય છે જરૂરિયાતના પાયા પર હોય છે આ સર્વેક્ષણનો હેતુ સમાજને લગતી કોઈ પણ બાબતની માહિતી એકત્રિત કરવાની હોય છે તેનું વર્ણન કરવાનું હોય છે અને જે આ પ્રકારનું સર્વેક્ષણ થાય જેને વર્ણનાત્મક હેતુ કહેવામાં આવે છે તેના પછી છે સૈદ્ધાંતિક હેતુ સૈદ્ધાંતિક હેતુ એટલે કે શું એટલે કે સૈદ્ધાંતિક હેતુમાં કરવામાં આવેલા સર્વેક્ષણ વાસ્તવિક હકીકતોથી સમજૂતી મેળવવા અને સામાજિક બાબતો અંગે સ્પષ્ટીકરણ કરવાનું હોય છે એટલે કે આમાં એવું સૂચવવામાં આવેલી ધારણા સકાચવામાં આવે છે કે આ ઉપરાંત કોઈ પણ ઘટના જ્યારે જુદા જુદા અનેક પરિબળો માટેની અસર તપાસવામાં આવે છે જ્યારે પરિબળોની અસર તપાસવામાં આવે છે તો આ પ્રકારનું જે સર્વેક્ષણ હોય તેને આપણે સૈદ્ધાંતિક સર્વેક્ષણ પણ કહી શકીએ છીએ અર્થાત વિશ્લેષ વિશ્લેષણાત્મક સર્વેક્ષણ પણ કહીએ છીએ તેના પછી જે સામાજિક સમસ્યાઓનો અભ્યાસ એટલે કે સામાજિક સર્વેક્ષણના હેતુમાં તેના પછીનું છે સામાજિક સર્વેક્ષણનો અભ્યાસ એટલે કે દેશમાં ઘણી ઘણી એવી સમાજમાં કે સામાજિક સમસ્યા કેવી છે વિશે માહિત લોકો માહિતગાર હોતા નથી તો જેમનો અભ્યાસ પણ અહીં સામાજિક સર્વેક્ષણ હેઠળ કરવામાં આવે છે જેના મૂળ કારણોની પણ ખબર હોતી નથી જેમનો અભ્યાસ સામાજિક સર્વેક્ષણથી થાય છે એટલે કે દેશમાં આપણે જ્યારે કોઈ પણ એવી કંડિશન બનતી બને છે જેમ કે કોરોના તો કોરોના કઈ રીતે તેનો ઉદ્ભવ થયું તેનું મૂળ કારણ શું છે વગેરે જેમ કે પ્રશ્નો હોય છે લોકોના રોજિંદા જીવન પર શું અસર પડી છે રોજગારી પર શું અસર પડી છે તો વગેરે જે આપણા દેશમાં જે સામાજિક સમસ્યાનો પ્રશ્ન હોય છે જે પણ અહીં સામાજિક સર્વેક્ષણના હેઠળ કરવામાં આવતો હોય છે તેના પછી છે મજૂરોની સ્થિતિનો અભ્યાસ મજૂરોની સ્થિતિનો અભ્યાસ અહીં સામાજિક સર્વેક્ષણની હેઠળ જ કરવામાં આવે છે જે કલ્યાણકારી યોજનાનો પ્રયાસ પણ આમાં હેતુઓથી કરવામાં આવે છે મજૂરો વિશે વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે કે મજૂરોની સ્થિતિનો અભ્યાસ પણ અહીં સામાજિક સર્વેક્ષણની હેઠળ કરવામાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે જે કોરોનામાં જે લોકડાઉન હતું તો તેનાથી કેટલા લોકો બેરોજગાર બનેલા છે મજૂરો છે તે અત્યારે કેટલા જે કામમાં નથી રોકાય એટલે કે જે એમને કામ નથી વગેરેનો અભ્યાસમાં પણ સામાજિક સર્વેક્ષણની હેઠળ જ કરવામાં આવતો હોય છે જે કોઈ પણ રીતે હોઈ શકે છે જે ગૌણ માહિતી દ્વારા પણ હોઈ શકે છે અર્થાત મુલાકાત દ્વારા પણ હોઈ શકે છે ત્યારબાદ મજૂરોની અમુક સ્થિતિ જેમ કે સંવિધાનમાં તેમના અમુક પ્રકારના જે આર્ટિકલ આપેલા છે જેમ કે મજૂરોની જેમ કે સ્થિતિ સુધારવા માટે જેમ કે આર્ટિકલ થર્ટી એઇટમાં તેમને સ્થિતિને સુધારવા માટેની વાત કરેલી છે તો તે રીતના જે મજૂરોની સ્થિતિને સુધારવા માટેનો અભ્યાસ પણ સામાજ્રિક સર્વેક્ષણના હેઠળ કરવામાં આવે છે તેના પછી સૂચના પ્રદાન કરવી એટલે કે મોટા ભાગનું જે સર્વેક્ષણ હોય વ્યક્તિને સૂચના પ્રદાન કરવાનું કાર્ય કરે છે વ્યક્તિ કોઈ પણ સરકારી વિભાગનો હોય અર્થાત કોઈ પણ વ્યક્તિ હોય કે ભોજન પાછળ કેટલો ખર્ચ કરે છે ભોજન પાછળ તે કેટલો ખર્ચ કરે છે પોતાના રોજિંદા જીવનમાં તેમના જીવનશૈલી પાછળ તેમનો કેટલો ખર્ચ થતો હોય છે

તો તેના માટે જ્યારે સામાજિક સર્વેક્ષણ યોગ્ય રીતે કરવામાં આવે છે ત્યારે આપણે ચોક્કસ રીતે એ કહી શકીએ છીએ કે જ્યારે સર્વેક્ષણ યોગ્ય રીતના થયેલું હોય તો ત્યારે આપણે ફ્યુચરમાં કઈ કઈ યોજનાઓ લાગુ કરવી વગેરેનો વગેરેથી આપણે માહિતગાર થતા હોઈએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ